नमस्कार भाइयों, आज हमारा वीडियो आएगा गुजराती में, क्योंकि आज हमारे भाई मालधारी मिले हैं, तो हम गुजराती में स्टार्ट करते हैं। केम छो भाई? भाई मजा में। राम राम। मजा में शांति। आज राजस्थान ना रबारी ने मळी, बहुत मजा आई। मजा मजा। હવે તમારું નામ બોલો? નિંબારામ મારું નામ. નિંબારામ. આપણે તમે અહીંયા કેટલા વર્ષથી રહો? મને 20 25 ચાલુ. 20 25 વર્ષથી. ઓમ તમારું પ્રોપર રહેવાનું? ઓમ અનાપુર. અનાપુર એમ ને. હવે તમારી પાસે હાલ ભેંસું જેટલી? અમારા પાસે બે ભાઈ અને 70 જેવી. 70 ભેંસું? 70. શું વાત છે. અને તમારે તો હાલની તારીખમાં દૂધ ચેટલું થાય? દૂધ બે ભાઈઓનું 150 આજુબાજુ થાય. 150 આજુબાજુ, બરાબર. જો ભાઈ, આપણે હવે ગુજરાત વાળા એમ કહેતા હોય કે પશુપાલન કોઈ લેવા જ નહીં. આ ભાઈ રાજસ્થાન ના છે અને ગુજરાત માં આવીને પશુપાલન કરે, સાચી વાત ને? સાચી વાત. કરવું પડે, કરવું પડે, કરવું પડે. અને બીજું કે તમારે ભેંસો કેટલા કેટલા દૂધ વાળી? દૂધ જેવી ભેંસ 7-8-9-10 લીટર કરે, જેવી ભેંસ ખવડાવવા વાળો જેવું છે. બરાબર. અને દૂધ છે ભરાવવાનું? દૂધ બનાસ ડેરી. બનાસ ડેરી. જો ભાઈ, આપડી બનાસ ડેરી નું દૂધ જાય છે ભાઈ નું, તમારા ભાવ શું આવે બનાસ ડેરી માં? ભાવ તો જેવા ફેટ આવે, જેવા ફેટ પડે ગુજરાત વાળા પણ દૂધ નહીં ભરાઈ ગયા અને રાજસ્થાન ના રબારી ગુજરાત માં આવીને 22 લાખ નું દૂધ ભરાવતા હોય, તો તમારે સમજવા જેવું છે કે માલધારી હોય કે અન્ય સમાજ હોય તો બધા વિચારો કે પશુપાલન માં રૂપિયા મળે પણ આપણે મજૂરી નહીં કરવી. બસ તમારે 12 મહિના ગાયો ભેંસું અહીંયા આવી જ ના રાખો તમે? એવી રીતે જ રાખો. એમ ઉનાળો હોય, શિયાળો હોય, વરહાળો હોય, એમ જ રે, એમ જ રે. મારું જબરજસ્ત છે. અને પછી ઉનાળાની અંદર સોયડે રાખો? ઉનાળા એ સોયડે જતી રહી. બરાબર. વરહાળે? વરહાળા તો બારે ખોલો, સાલું મી માં દોવાની. બસ મી માં દોવાની. હવે અમારે અમારે અહીંયા ગુજરાત વાળાને ગુજરાત માં તબેલા પાકા હોય, એને તો પાકા છે. કોઈ શું કે ભેંસું દૂધ નહીં કાઢતી? એને દૂધ કાઢતી, પણ એ તો ખવડાવવામાં પાછા પડે છે. અને તમે અહીંયા ઓછું ખવડાવો તો દૂધ કાઢે. શું વાત છે. અને તમારે પછી અહીંયા તમે કેવી રીતના? આ તમારી જગ્યા તો નહીં? ના, આપણી જગ્યા નહીં. તો તમારે અહીંયા તમને ભાઈ જોડે તમે કેવી રીતના જમીન એમની વાવો છો? બસ આપણા ખાતર અને ગોબર આપી દેવાનું. ખાતર આલો? હા. અને આપણે હોય ઘર સારો વાવીને દે ફૂલ. બરાબર. અને હાલમાં ભેંસું તો તમારે અહીંયા નહીં રાખવાનું એમ ને? હા, એ નહીં રાખવાનું. અને જુઓ ભાઈ, આજે તમને કેવો કે હારો પાડો હોય ને તો બધું સારું જ થાય. તમે આ પાડો કેટલા વર્ષ રાખો? મેં 11 મહિના થી લાયા. હવે આ ભેંસ તમારી છે, આ ભેંસ નું દૂધ કરે? 9-10 લીટર દૂધ. જો ભાઈ, આપણે એમ કહો કે ભેંસું દૂધ નહીં આવતી, કેટલું દૂધ કરે? 8-9 લીટર. એટલે આખા દાડા નું 18 લીટર આવા ખુલ્લા વાડામાં દૂધ કરે છે. અને આ ભેંસ હારા તબેલા માં ઉભી હોય તો કેટલું દૂધ કરે? તો ભાઈ ખૂબ કરે, ખૂબ કરે. ફૂલ સેવા તો ફૂલ કરે. આ તો ઠંડી આપડે ઠાડી મરે ઠંડી ને. તો આ જો તમે ધન્યવાદ છે ભાઈ રબારી સમાજ ને કે આવી પરિસ્થિતિમાં પણ સામનો કરી રહ્યા છે. વાહ ભાઈ વાહ. અને બીજું કે ભાઈ, આપડે રબારીઓમાં તો કહેવત છે કે ભાઈ હારો પાડો હોય તો હારો વંશ જાય થાય. એટલે અમે અમારા વીટ છોડો તો હારો પડે. અમારે ભાઈ, અમારે બીજી સમાજમાં અહીંયા કેવું હોય ખબર? પાડે જીવો તેવા પાડે, ભેંસ ને ફેરવી ન હોય. એટલે એ માલ આખો. હવે આ પાડો તમે કેટલા લાખ નો લાયા છો? મેં 2-1 વીમ લાયા. 2-1 વીમ લાયા. અત્યારે હવે પાડા ને કેટલા આવે પૈસા? હાલ હવે પાડા ને કેવા આવે? 3.5 લાખ આજુબાજુ આવે. બરાબર. તમે જોઈ શકો છો ભાઈ, પીસવાનો હાલ નથી. મારો કહેવાનો મતલબ એમ છે કે તમારે જો ઓલાદ સુધારવી હોય ને તો આવા હારા પાડે થી ફેળવો, ફેરવી પડે. તો એની હારી પાડીઓ આવે તો હારું બને, બને વસ્તુ, બને વસ્તુ, બને. હવે તમારે અત્યારે હાલની તારીખમાં બધો જોતો તૈયાર થઈ ગયો? તૈયાર થઈ ગયો બધે, આને ભૂલી આયા. હા. અને બીજું, તમે અમારા ગુજરાતમાં તમને ચી મજા આવે? જોર મજા આવે, જોર મજા આવે. ગુજરાતમાં સારું ફાવે? ગુજરાતમાં સારું ફાવે. શું વાત છે. અમારે હવે તમારે 12 મહિનાનું દૂધ તો આપડે કીધું 24 લાખ 22 લાખ નું થાય. હા બસ. અને એમાં નફો બનાસ ડેરી કેટલો હાલે? નફો કેટલો આવ્યો? 2 જણા નો થઈ ને 12 જેવો આવ્યો. આજુબાજુ તો હવે તમે હજી પશુપાલન કરતા હોય, તમે શું બે શબ્દ કેવા માટે કે ભાઈ ચેવી ભેંસું રાખવી, ચેવી ગાયું રાખવી?
રાખવી તો એકદમ મસ્ત રાખવાની, સારી માં સારી 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 નયા કોફી બનાવવાની, હારી કે બની ને બુલ છોડો તો મસ્ત બાકે પૈસા. હવે જો ભાઈ તમને એમને જોટા વાવડી દઈએ. આ તો આજે અમારા ભાઈ રબારી સમાજ હતા એટલે અમને એમ થયું કે આપણે હવે એક વિડીયો ગુજરાતી બનાવી દો, એટલે જેથી વસ્તી જોઈને ખુશ થાય કે ભાઈ પશુધન રાખવું તો આવું રાખવું. આ તમે એક કે એક નંબર જોટો જુઓ, આ બધા હાલ મેં 50,000 રૂપિયા માગન કે આપડે ના હાલે. આ તમે જોટો જુઓ સાહેબ, દેખો કોપેટી જોટી હોય આ બધા તમે ઓય ઉછીરે ને? હા ઓય ઉછીરી, આ જગ્યા ઉછીરેલી છે ઓય બધી. હા હા હા, વાહ ભાઈ વાહ, મજા આ ગઈ. અને અત્યારે હાલમાં તમારે દૂધ વાળી ભેંસ છે એનો આપણે વિડીયો ઉતારો, દૂધ કેટલું છે એ જોવો. કેટલા ટાઈમ સુધી દૂધ આપણે ભેંસ 7-8 મહિના આયો ભેંસ ફળે ફટે લોબા ટાઈમ સુધી? હા લોબા ટાઈમ સુધી. અને તમારા પાસે બન્ની છે ને મેહાણે છે? બેહાણા છે, બે વેની છે. તો સારી તમને કઈ લાગે ભેંસો? સારી તો બન્ની લાગે. બન્ની બન્નીમાં શું પણ શું તમને સારું, એમાં કયા ગુણ સારા? દૂધ હે બીજે હે થોડીક ઓમ ભેંસ સંદન થોડી ઠીક લાગે. તમને જે આ જમીન વાળો ભાઈ છે એ 6 વીઘા જમીન આપેલી, તમારે અને બીજું તમે એમને આ બધું સોણ આપો, સોણ આપો, પોડલા ખાતર આપડે એ બધું ધણી ને આપો. તમે 22 લાખ નું દૂધ ગઈ છે ભરાયું 12 મહિનાનું, 12-13 લાખ રૂપિયા જેવો નફો મળ્યો અને 10-12 લાખ રૂપિયા તમે પશુ વેચો જાણી. અને કેટલા ટોલા થાય છે ખાતર? ખાતર તો 200 ટોલા આજુબાજુ થાય. 200 ટોલા, ટોલાના કેટલા? 1500 જેવા થઈ ને વધારે. કેટલા છે ટોલાના? તો 5000 બોલે હોય તો ગુજરાતી 5000 છે ટોલાના ખાતર. તો કેટલા કેટલા લાખ થાય? ખાસા બધા થયા ટોલાના. તો શું છે તમારે પાસે જમી પણ નથી તો સારું છે, સંતુષ્ટ. પણ હાટ સારવો પડે, સારવું પડે, હુકવું ઘાસધારો, તમારે ગાડી લાવવું પડે. કાલે ગાડી લાવી 90,000 ની ગાડી ઉતરી મકડે. તમે કેટલા ઘર નું થાય દાડા નું? આખો દાડા ની ગણતરી મારે તો આખા દાડા નું કેટલું થાય એટલે 12 આજુબાજુ થતું 12-1000 નું થાય. એમાં 6000 તો ખર્ચો થઈ જતો હોય ખાવાનો, એક ટાઈમ નો તો આખે આખું વધારે કહેતો ખાવા. બે તો બધી ફોકડી ની બીજી મારતો જોડે વધારે. હા તો ઈ તો રે ચીડી પેડી ઈ તો શું થાય હવે? નથી કહેતા કે પહેલા તારો તો ભેગું પૂછડું તારે. હા ઈ વાત છે, ઈ સમજે. એટલે હવે એમ કે જે સેઈ તો હવે મોટું થાય તો ઈ પછી દૂધ આપવાનું છે, એ આપવાનું છે. પણ હવે એને ખપરાવવા જરી પછી છેલે ગોતવા જતો હોય ઠીક ઠીક. એટલે પણ હવે તમે કીધું કે 6000 વધે રેડી, તમે દૂધ ભરાય 100-1000 રેડી. અત્યારે પૈસો ઓછી આપે? હાલ ઓછી આપે, અત્યારે વીઆર ઓછો લાગે. વીઆર ઓછો પાપડી ખવરાવે છે. અને ચુરી કઈ ખવરાવે છે? ગોર ભાડો, ગોર નો, ગાર નો ભેડો, આ બે ખવરાવે. બીજું તમે આ કુકો ચારો બધો વેચાતો લાવો. જો ભાઈ આ સિંધણ ભેંસ જુઓ તમે, દૂધ ખુબ સારું છે. આ બે બે જોવો ભાઈ, આ બંનેમાં જે જૂની નસલ કરે ને આપણે સિંધણ, જો દૂધ સારું, રૂપ સારું, આ સૌથી જૂનમ જૂની નસલ કહે ને એ રહી, બહુ સારી ભેંસો. અને જે પાડો રહી તો બધા કરતા અલગ છે ભાઈ, ખૂબ સરસ પાડો. અને તમારે અહીંયા મગફળી નો ભાવ શું ભાવ ગાડી આવે? મગફળી, મગફળી 180 રૂપિયા મણ. મૂલ્ય ગાડી 40,000 રૂપિયા થઈ જતી. ગાડી 90,000 રૂપિયા ની મોટી ગાડી, મોટી ગાડી ને આશર. પણ આમ તો ગણવા જો તો તમારે અત્યારે પગાર આવતો છે 1,00,000 રૂપિયા આજુબાજુ. 1,00,000 આજુબાજુ આવે તો હાટે આમ થી અમને ગાડી. પણ ભાઈ મકાઈ નું જે લાવ્યું તમે ઘાસચારો, શું ભાવ કીધો તમે? 120 મણ ના. તમારો ખુબ ખુબ આભાર.
ઠીક ઠીક ધન્યવાદ, ખૂબ અચ્છી જાણકારી આવી. ઠીક ઠીક સર. અને આપણે બધાને શું છે વસ્તીને વાવડું હતું કે પશુપાલન જેવી રીતના કરવું એમ વાત કરી. ચલો આભાર. ઠીક છે, આભાર. હા.